દિંડવલીમાં 4.5 વર્ષની બાળા પર દુષ્કર્મ આચરનાર નરાધમને નામદાર કોર્ટે જીવે ત્યાં સુધી જેલમાં રહેવાની સજા સંભળાવી હતી. જોકે સજા સંભળાવાયા બાદ નરાધમના મોઢા પર અફસોસ જોવા ન મળ્યો હતો. દિંડોલીના અત્યંત ચકચારી એવા 5 વર્ષની બાળકી પર બળાત્કાર, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને હત્યાના પ્રયાસના ગુનામાં આજે ગુરુવારે અત્રેથી પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ આર.કે. દેસાઈની કોર્ટે આરોપી રોશન ભૂમિ બિહારને છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેવાની સજા ફટકારી હતી. ઉપરાંત પીડિત બાળકીને વધારાના વળતર માટે સત્તામંડળને ભલામણ કરી હતી. સતત 9 મહિના સુધી ચાલેલી ટ્રાયલમાં આરોપી સામે તેના જ 4 વર્ષીય ભાણેજની પોલીસ સમક્ષની જુબાની, પીડિતાની જુબાની અને મેડિકલ એવિડન્સ સજા માટે મહત્વના પુરવાર થયા હતા. ટ્રાયલ દરમિયાન 26 સાક્ષીઓની જુબાની લેવાઈ હતી અને 35 જેટલા પુરાવા રજૂ કરાયા હતા. કોર્ટે પોતાના ચુકાદામાં ટાંક્યું હતું કે રેસેસ્ટ ઓફ ધ રેર કેસ ન હોય ફાંસીની સજા આપી શકાય નહીં. મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલ કરી હતી કે આરોપીએ જઘન્ય કૃત્ય કર્યું હોવાથી તેને કેપિટલ પનિશમેન્ટ જ થવી જોઈએ. સમગ્ર ઘટનાની વિગત એવી છે કે દિંડોલી ખાતે રહેતો મૂળ બિહારનો આરોપી એવો રોશન ઉર્ફે સુકર કાંતિસિંહ ભૂમિહાર તેના જ 4 વર્ષીય ભાણેજ સાથે ઘરના આંગણે રમી રહેલી 5 વર્ષની દીકરીને ચોકલેટ અપાવવાને બહાને ઘરથી થોડે દૂર રેલવે ફાટક પાસેના પાલિકાના ખુલ્લા મેદાનમાં લઈ ગયો હતો, જ્યાં વણવપરાયેલા પાઇપનો જથ્થો પડ્યો હતો. આરોપી બાળકીને 7મા નંબરના પાઇપમાં લઈ ગયો હતો અને બાળકી પર 5મી બળાત્કાર ગુજાર્યો હતો. રેપની ઘટના એટલી ક્રૂર હતી કે બાળકીના બંને આંતરિક અવયવ એક થઈ ગયા હતા. બાળકી અધમરી હાલતમાં પહોંચી ગઈ હતી. આ સમયે બાળકીએ પાણી માંગ્યું તો આરોપીએ માસૂમને તમાચો મારી તેનું ગળું દબી દીધું હતું. બાળકી મરી ગઈ હોવાનું માનીને તે ત્યાંથી ભાગી ગયો હતો. નમસ્કાર, હું પોતે રિંકુજી પારેખ સુરત ડિસ્ટ્રિક્ટ ખાતે છેલ્લા 10 વર્ષથી સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું. હાલમાં અત્રેની મુખ્ય જિલ્લા સેશન્સ કોર્ટ ખાતે પોક્સો કેસમાં આરોપી સુકરને સજા કરવામાં આવેલ છે. સદર કેસમાં મુખ્ય સરકારી વકીલ શ્રી નયનભાઈ સુખડવાલા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે તેઓએ ફરજ બજાવેલ છે અને તેમની સાથે હું આસિસ્ટન્સમાં રહેલ હતી. તેમજ મૂળ ફરિયાદી તરફે શ્રી અશ્વિનભાઈ પેન્ટર અને પ્રતિમાબેન દેસાઈ હતા. સદર કેસની વિગતો જોવા જઈએ તો સદર આરોપીએ પોતાની જ બિલ્ડિંગ, પોતાના જ મકાનમાં રહેતી 5 વર્ષની બાળકીને રાત્રે ચોકલેટ અપાવવાના બહાને, બપોરે ચોકલેટ અપાવવાના બહાને લઈ જઈ દૂર ખુલ્લા મેદાનમાં આવેલ SMCના પાઇપોમાં 6ઠા કે 7મા પાઇપમાં લઈ જઈ તેની સાથે દુષ્કૃત્ય કરેલ અને બાળકીને શારીરિક રીતે ઘણું જ નુકસાન થયેલું. સદર દુષ્કૃત્યના લીધે અને તેણીએ પાણી માંગવા છતાં પણ આરોપીએ તેને પાણી આપેલ નહીં અને તમાચો મારીને ત્યાંથી પોતે નીકળી ગયેલ અને બાળકીને ત્યાં જ સત્વિક્ષત હાલતમાં છોડી દીધેલ હતી. ત્યારબાદ પોલીસની અને બાળકીના માતા પિતાએ તપાસ કરતાં બાળકી રાત્રે 12 વાગ્યાના બાદ તે સ્થળેથી મળી આવેલ અને તે સમયે ગંભીર સ્થિતિમાં હતી અને અત્યારે તે કેસ અત્રેની કોર્ટમાં ચાલી જતાં નામદાર સેશન્સ કોર્ટે સદર આરોપીને સેશન્સ પોક્સો તેમજ સેશન્સની ITC કલમો હેઠળ મરે ત્યાં સુધી, એટલે કે કુદરતી જીવનના અંતિમ શ્વાસ સુધીની સજા ફરમાવેલ છે. તેમજ પોક્સોની જુદી જુદી કલમોમાં 10 વર્ષ સુધીની, તેમજ 363/66 હેઠળ 5 વર્ષ અને 60 વર્ષ સુધીની તથા 500 રૂપિયા અને બીજે અન્ય કલમોમાં 1,000 રૂપિયાનો સુધીનો દંડની સજા અશ્વિન એ પેઇન્ટર એડવોકેટ. આ પોક્સોના કેસમાં હું મૂળ ફરિયાદીના વકીલ તરીકે હાજર થયો હતો. આખો કેસ ચાલી ગયો, સ્ટોરી તો રિંકુબેને કીધી અને કોર્ટે જે સજા કરી તે વખતે આરોપીને સેજ પણ સજાનો દર એના મોં પર નહીં લાગ્યો. બીજું કે એ ભોગ બનનાર જે છોકરી હતી એને આરોપીએ છે તે બચકું ભર્યું હતું એનો દાગ હજી સુધી મીટી શક્યો નથી. ઇવન ભોગ બનનાર અત્યારે પણ 14 મહિના પછી પણ આજની તારીખમાં પણ સારવાર હેઠળ છે. એના ભવિષ્યમાં એ પરણે તો માં બની શકે કેમ એ પણ એક પ્રશ્ન છે. જીવતી લાશની જેમ આખી જિંદગી એની અત્યારે જઈ રહી છે, અત્યારે પણ સારવાર હેઠળ છે અને આ તમામ સંજોગો જોઈને નામદાર કોર્ટે એને છેલ્લા શ્વાસ સુધી આરોપીને જેલમાં રહેવાની સજા ફરમાવી છે. આ છોકરી જ્યારે
છોકરી બારામાં જે સજા થઈ છે આ છોકરીને કઈ શિક્ષણ કે કઈ આવશે? કઈ છોકરી સ્કૂલે જાય છે પણ હાલની તારીખ ગવર્મેન્ટ ખર્ચો હવે ગવર્મેન્ટ એનો ખર્ચો પણ આપે છે. અત્યાર સુધીમાં લગભગ 6.5 લાખ જેટલી એને સહાય પણ કરે છે. અત્યારે જે ટ્રીટમેન્ટ ચાલે છે એનો પણ ગવર્મેન્ટ ખર્ચ ભોગવી રહ્યો છે. પણ જે એનું ભવિષ્ય છે તે અત્યારે તદ્દન નિરર્થક જેવું થઈ ગયું છે. બ્યુરો રિપોર્ટ સુરત.